ખબર છે બધાને બોર્ડ ઉપર જો શું લખ્યું છે ગુજરાતી લેખન વિકાસ તમારા બધાની પાસે ગુજરાતી લેખન વિકાસની બુક હશે પાઠ્યપુસ્તક જેવું હશે આવી પતલી એવી સ્વાધ્યાય પોથી જેવી આવું જ મોટું ના હોય ઉઠું છે એ ચેન્જ થઈ ગયું છે એટલે કે બદલાઈ ગયું છે તમારે બીજું હશે તમારે ખાલી આ ગોતવાનું ગુજરાતી લેખન વિકાસ ચલો જુઓ બધા ગુજરાતી લેખન વિકાસ આ સ્વાધ્યાય પોથી જેવી છે પતલી એવી ચોપડીએ કાઢે દરેક અહીંયા સ્કૂલે તો લઈને આવતા જ નહોતા અડધા ભૂલી જતા હતા આજે તો ઘરે હશે જ ગોતો ચલો ફટાફટ ગુજરાતી લેખન વિકાસ તેની અંદર પેજ નંબર 17 અને 13 નંબર ઉપર કોમ આવ્યો છે 13 નંબર શબ્દો ગોઠવી વાક્ય ફરી લખો પેજ નંબર 17 ચલો ખોલો બધા આગળનું છે ને એ બધું પુરાવેલું છે અડધાયા જો પેજ નંબર 17 પણ પૂરી લીધું હોય તો એ શાંતિથી બેઠા બેઠા વાંચે કેમ કે આપણે બીજું સત્ર પેજ નંબર 17 થી ચાલુ થાય છે તો આપણે ત્યાંથી શરૂઆત કરશું શબ્દો ગોઠવી અને વાક્ય ફરી લખો બધાની જેમ હું અહીંયા સીધો જવાબ જ લખીશ અને ત્યાં પ્રશ્ન કેવો પૂછ્યો એ ભાવે તમને ખબર જ હોય તમારે આ પુનરાવર્તન સમજી લેવાનું કલ્લોલ સ્વાધ્યાય પોથીમાંથી આમાં તમને જે જે વસ્તુ આપી છે એટલે આપણે આને પુનરાવર્તન સમજવાનું શું સમજવાનું છે પુનરાવર્તન તો જુઓ અહીંયા તમને 1 થી 7 વાક્યો આડાવળા આપેલા છે આડાવળા એટલે કે લાઈનમાં ગોઠવેલા નથી બજારનો વિડિયો આર્યન ઉતારતો હતો તમને બધાને આ સ્કૂલે આવતા ત્યારે શીખવેલું હતું અને ટેસ્ટની અંદર પણ આ પ્રશ્ન આવેલો હતો એટલે હવે તમને દર વખતે ખૂબ આમ જોર દઈને સમજાવીએ એવી રીતે સમજાવવું પડે નહીં ખાલી તમે જુઓ ત્યાં જ તમને ખબર પડી જાય કે આ પ્રશ્ન કઈ રીતે પૂછાયેલો છે તો જો હું બોર્ડ ઉપર સીધો જવાબ લખીશ સીધું ગોઠવીને તમારે પણ સીધો જવાબ જ લખવાનો છે તો જુઓ તમને કીધું જ હતું કે જ્યારે તમને આડાવળા શબ્દો વાક્યો આપી શબ્દો બધા આપ્યા હોય અને વાક્ય બનાવવાનું કીધું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિનું એટલે કે છોકરો છોકરી મમ્મી પપ્પાનું દાદાનું દાદીનું કોઈ પણ વ્યક્તિનું નામ હોય ને તો આપણે સૌથી પહેલા લેવાનું પછી બીજું જોવાનું વ્યક્તિનો હોય તો કોઈ પણ વસ્તુનું નામ હોય કોઈ પ્રાણી હોય કોઈ પણ પક્ષી હોય તો આપણે એ બધાનું નામ આપણે સૌથી પહેલા લેશું તો ત્યાર પછીનું જો આપણે પહેલા નંબરનું પહેલું કે બજારનો વિડિયો આર્યન ઉતારતો હતો તો આપણે પહેલું નામ કોનું લખશું આર્યનનું આર્યન હવે આમ આપણે વચ્ચે લીટી દોરશું નહીં આર્યન બજારનો વિડિયો ઉતારતો હતો ચલો જવાબ લખીએ ફટાફટ સારા અક્ષરે આર્યન બજારનો વિડિયો ઉતારતો હતો ત્યાર પછી બીજું દરરોજ જેવી જામી હતી ભીડ બજારમાં દરરોજ જેવી જામી હતી ભીડ બજારમાં જો આ તો કેટલી વખત આવી ગયું છે તો આપણને શરૂઆત ક્યાંથી થાય ખબર પડવી જોઈએ બજારમાં હવે બજારમાં છે ક્યાંયથી આપણે મોઢે લખવાનું નથી ઉપર તમને બજારમાં છે આપ્યું છે બજારમાં દરરોજ જેવી ભીડ જામી હતી ચલો બીજું છે આડાવડા શબ્દો ગોઠવી અને વાક્ય બનાવવાનું બીજા નંબરનું છે એ લખે ચલો ત્યાર પછી ત્રીજા નંબરનું પાણી શોધવા ફરતો હતો આમ તેમ એક તરસ્યો કાગડો તો જો અમે કીધું તો એમ પ્રાણીઓ અને પક્ષીઓનું નામ પહેલા લેવાનું તો અહીંયા એક તરસ્યો કાગડો છે તો એ તમને આખું એક વાક્ય રચના આપી છે તો ખાલી તમે કાગડો એક આગળ લ્યો અને એક તરસ્યો એ પાછળ રાખો એ ચાલે નહીં એની આગળનું આપણે આખું લેવું પડશે કે એક તરસ્યો
તો સૌથી પહેલા કોનું નામ આપ્યું છે હર્ષદભાઈ ને તો એ વાક્ય આપણે પહેલા લખશું હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા ચલો પૂર્ણવિરામ બધાને પૂર્ણવિરામ કરવાનું ભૂલવાનું નથી તમને આ વાટાવડા વાક્ય આવ્યા હોય ત્યારે ઉપર પૂર્ણવિરામ આપ્યું ન હોય એટલે તમે નીચે પણ ક્યાંય પૂર્ણવિરામ કરતા નથી પણ તમે જ્યારે જવાબ લખો ત્યારે વાક્ય પૂરું થાય એટલે બધાએ પૂર્ણવિરામ કરવાનું છે 5 નંબરનું 5 ડગલા હાથ મૂકી ચાલો કમર પર તો આપણે સૌથી પહેલા શરીરનું અંગ એ કહ્યું જો એનું નામ કમર પર હાથ મૂકી પાંચ ડગલા કમર પર હાથ મૂકી પાંચ ડગલા ચાલો સસલો ભાગી ગયો જોઈને સિંહને તેની અંદર સસલો અને સિંહ બંને આવ્યું છે તો આપણે સસલો તમે પહેલા લખો તો આખું વાક્ય છે એ ખોટું પડે કે સસલો જોઈને સિંહને ભાગી ગયો તો વાક્ય કાંઈ મેળે પડે નહીં આપણે કોને પહેલા લખવું પડે સિંહને સિંહને જોઈને સસલો ભાગી ગયો સિંહને જોઈને સસલો ભાગી ગયો છેલ્લું 7 નંબરનું છે મોબાઈલ હાથમાં મારા સૌથી પહેલા તમારે તમારું લખવાનું હોય તો એમાં શું લખશો મારા હાથમાં મોબાઈલ છે ચલો સારા અક્ષરે દરેકે આડા અવળા શબ્દો છે એ ગોઠવી અને વાક્ય બનાવવાનું છે ત્યાર પછી દરેક પાછળનું પેજ ખોલે ત્યાર પછી જુઓ તમને પાછળના પેજ ઉપર રાષ્ટ્રધ્વજનું ચિત્ર આપેલું છે નીચે રાષ્ટ્રધ્વજનું ચિત્ર છે તેમાં રંગ પૂરો અને સામેના પાના પર રાષ્ટ્રગીત છે તેમાં ખૂટતા શબ્દો લખો ચાલો તો સૌથી પહેલા તમારે બધાએ રંગ કાઢી અને રાષ્ટ્રધ્વજમાં રંગ પૂરવાનો છે તમે દરેકે રાષ્ટ્રધ્વજ જોયો છે જોયો ને બધાએ ચલો એમાં સૌથી પહેલા ઉપર કયો રંગ આવશે અહીંયા કેસરી લખતા નહીં મારી જોડે તમારે રંગ પૂરવાનો છે અહીંયા કેસરી આમાં સફેદ અને આમાં લીલો સફેદ રંગ
खाली ब्लू करशु अने वच्चे नो पट्टो एम नम राखशु अहींया केसरी कलर अहींया लीलो कलर अने आनी दांडी छे ई तमने मनगमतो रंग जो के होय तो भूरा कलर नी तो तमारे जे बीजो गमतो कलर होय ए दांडी मां पूरवानो नीचे तमने अहींया जे स्टेज आपेलु छे त्यां अने राष्ट्रध्वज नी अंदर केसरी अने लीलो रंग पूरी वच्चे अशोक चक्र छे ई ब्लू कलर नु करवानु छे चलो रंग पूरो बधाए रंग पूरवानो छे राष्ट्रध्वज ની અંદર સરસ મજાનો રંગ દરેકે અત્યારે જ પૂરવાનો છે પછી પૂરવાનો નથી ચલો બધા રંગ પૂરવાનું ચાલુ કરે અને વ્યવસ્થિત લીટા લીટા થાય એમ નહીં ધીરે ધીરે વ્યવસ્થિત રંગ પૂરવાનો છે રાષ્ટ્રધ્વજ ની અંદર ચલો જુઓ પાના નંબર 19 પર રાષ્ટ્રગીત ફૂટતા શબ્દો લખો તમને દરરોજ રાષ્ટ્રગીત અહીંયા સ્કૂલે આવતા ત્યારે ગવડાવવામાં આવતું ને
તો તમને રાષ્ટ્રગીત તો બધાને આવડતું જ હશે જન ગણ ખાલી જગ્યા અધિનાયક જય હે તો અહીંયા શું આવશે જન ગણ મન અધિનાયક જય હે ત્યાર પછીનું ભારત ભાગ્ય વિધાતા તેની અંદર એક પણ ખાલી જગ્યા નથી ત્યાર પછી પંજાબ સિંધુ ગુજરાત અને ત્યાર પછી આવશે મરાઠા પંજાબ સિંધુ ગુજરાત અને મરાઠા આ બધા રાજ્યના નામ છે ત્યાર પછી દ્રાવિડ ઉત્કલ અહીં આવશે બંગાળ વ્યવસ્થિત ખાલી જગ્યા પૂરજો રાષ્ટ્રગીત વ્યવસ્થિત બનવું જોઈએ આ ડાવડે ખાલી જગ્યા પૂરશો તો ક્યાંય રાષ્ટ્રગીત થશે નહીં ત્યાર પછી વિંધ્ય ખાલી જગ્યા યમુના અને ગંગા એની અંદર હિમાચલ હિમાચલ ત્યાર પછી ઉચ્છલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે એની અંદર ખાલી જગ્યા નથી ત્યાર પછી તવ શુભ આશીષ ગાહે તવ જય ગાથા જણ ગણ મંગલ દાયક જય હે છેલ્લે છે ભારત ભાગ્ય વિધાતા અને છેલ્લું જય હે જય હે જય હે અને છેલ્લે જય 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 અહીંયા એક મોટી ખાલી જગ્યા છે એની અંદર ખાલી હે આવશે ચલો રાષ્ટ્રધ્વજમાં રંગ પૂરવાનો હતો અને રાષ્ટ્રગીત પૂરું કરવાનું હતું એ બંને પેજ થઈ ગયા હોય એ પાછળનું પેજ ખોલે એની અંદર પણ આપણે સ્વાધ્યાય પોથી માયું હતું એવું જોયું છે છે દુકાનની અંદરનું ઉપર જે બોર્ડ બેનર હોય એ બોર્ડ બેનર લગાવેલું છે કઈ દુકાન છે ગોકુળ સ્વીટ માર્ટ એટલે કે મીઠાઈની દુકાન કઈ દુકાન છે મીઠાઈની પેજ નંબર 20 ઉપર છે 15 નંબરનું દુકાનના બોર્ડ પરથી વિગતો લો સ્વાધ્યાય પોથીમાં કરીને ચૂકેલું છે ને તો અત્યારે તો ટીચરને કરાવવું ન પડે પણ આપણે એક કોઈ અને એક વહેલી જોઈએ છોકરી ટીચર ખોલાવે તો જ ખોલવાનું જુઓ નીચે આપેલું દુકાનનું બોર્ડ જુઓ તેના પરથી વિગતો લખો ગોકુળ સ્વીટ માર્ટ સ્વીટ એટલે કે મીઠાઈ ગોકુળ મીઠાઈની દુકાન છે તેની અંદર જુઓ ચિત્રમાં પેંડા કાજુ કતરી જલેબી અને લાડુ દોરેલા છે તેની અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે તે લખ્યું છે પેંડા જલેબી કાજુ કતરી બરફી બુંદીના લાડુ માવો મથુરા પેંડા મોહનથાળ મોતીચૂર લાડુ રસગુલ્લા શ્રીખંડ અને કાજુ બરફી મજા આવી નામ સાંભળવાની ખાવાની ખાવાની મજા આવે ને મમ્મી કે પપ્પા લઈ આવી દે તો આપણે શું કરવાનું છે આની અંદરથી નીચેની વિગતો આપણે ભરવાની છે ત્યાર પછી નીચે સૂચના શું છે કે બહારના ઓર્ડર લેવામાં આવે છે સંપર્ક છે રાધેશ્યામ મીઠાઈવાલા અને મોબાઈલ નંબર છે 1111 4444 આપણે તમે બધાએ આવા બોર્ડ બેનર સ્વાધ્યાય પોથીની અંદર જોયેલા જ હતા અને તેની અંદર વિગત પણ પૂરેલી હતી જુઓ અહીંયા શું મળશે ઉપર તમને ત્યાં બોર્ડ બેનરમાં લખેલું જે પૂછે કઈ કઈ વસ્તુઓ મળશે તો તેની અંદર લખો પેંડા જલેબી એક લીટી છે એની અંદર તમારે બે નામ લખવાના છે કાજુ કતરી
ત્યાર પછી અહીંયા લખો માવો અને મથુરા પેંડા તમને તમારી ગુજરાતી લેખન વિકાસમાં આપેલું જ છે તમે ત્યાંથી લખશો તો પણ તમને દેખાશે ત્યાર પછી હું મોહનથાળ અહીંયા લખો મોતીચૂર લાડુ છેલ્લી લાઈન વેધી ને અહીંયા લખો રસગુલ્લા તમને લખતા આવડે છે તમારે બે લીટી છે એની વચ્ચે લખવાનું છે અહીંયા શ્રીખંડ અને બીજું કાજુ બરફી ચલો બધા જ નામ પૂરા સારા અક્ષરે ઉપર બેનર માંથી જોઈને જ લખવાનું હતું ત્યાર પછી પૂછ્યું તું દુકાનદારનું નામ જો હોશિયાર હોય તો લખી નાખ્યું હોય ટીચરને બોર્ડ ઉપર લખવું ન પડે ઉપર બેનરમાં લખેલું આપ્યું છે રાધેશ્યામ મીઠાઈ વાલા ને તેના મોબાઈલ નંબર છે એ પણ લખેલા આપ્યા છે આવતા પીરિયડની અંદર આપણે બીજા લેક્ચરમાં આપણે બીજો વિષય જોશું.